નમસ્તે વિદ્યાર્થી મિત્ર, હું છત્રોલા પારુલ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્ર, આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ એટલે કે પર્યાવરણ એમનો પહેલો પાઠ આપણી મજાની ઇન્દ્રિયો ભાગ 3 એના વિશે આપણે જોશું. ભાગ 3 વિશે આજે આપણે જોવાનું છે. તો આપણી મજાની ઇન્દ્રિયો એના બે ભાગ આપણે આગળના વિડીયોમાં પૂરા કર્યા. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે ઇન્દ્રિયો કોને કહેવાય, કેટલી ઇન્દ્રિયો છે, શું કાર્ય કરે છે એ બધું આપણે જોઈ લીધું. ત્યાર પછી આજના વિડીયોની અંદર આપણે શું શીખવાનું છે એમની માહિતી મેળવી લઈએ. તો જો વિદ્યાર્થી મિત્ર, એક અથવા બંને આંખોથી જોવું આજે આપણે આ પ્રવૃત્તિ છે એ કરવાની છે. ત્યાર પછી શું પ્રાણીઓ રંગો જુએ છે? તમને પ્રશ્ન પૂછ્યો છે કે પ્રાણીઓ છે, પશુ પંખીઓ છે, એ રંગોને જોઈ શકે છે આપણી જેમ? તો એના વિશે ચર્ચા કરીશું. ત્યાર પછી કાન અને સાંભળવાની ક્ષમતા, પ્રાણીઓના જે કાન છે એની સાંભળવાની જે ક્ષમતા છે એ બંને વચ્ચે શું સંબંધ છે એના વિશે માહિતી મેળવીશું. ત્યાર પછી અવાજ દ્વારા સંદેશો મોકલે છે, પ્રાણીઓ છે એ કોઈ પણ જાતનો અલગ અલગ પ્રકારનો અવાજ કરી બીજા વ્યક્તિઓને સંકેત આપતા હોય છે, મેસેજ આપતા હોય છે, એના વિશે ચર્ચા કરીશું. અને છેલ્લે એક પ્રવૃત્તિ કરીશું. તો આજે આપણે જે આ 4 ટોપિક છે એના વિશે વિસ્તારથી માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્ર, તમે તમારું 5માનું જે પર્યાવરણનું નવું પુસ્તક આવેલું છે આ વર્ષે, એ પુસ્તક છે એ તમારે બધા પાસે આવી ગયેલ છે. તો એ પુસ્તક છે અત્યારે ખોલવાનું છે અને એમાં આપણે પેજ નંબર 1 થી 5 જોઈ લીધા. હવે પેજ નંબર 6 ઉપર તમારે અત્યારે જોવાનું છે. તો એના અંદર જો વિદ્યાર્થી મિત્ર કે નીચે છે ચિત્ર આપેલા છે. આપણે પર્યાવરણ છે એટલે કે ચિત્ર છે એ તો ભરપૂર હશે આપણા પુસ્તકની અંદર. તો ચિત્ર ઉપર જ બધી પ્રવૃત્તિ કરવાની છે અને આપણે સમજવાનું છે. તો જે પક્ષીઓના ચિત્ર આપેલા છે એ બધા જો, એકનું મોઢું આમ છે, એકનું બીજી સાઈડ છે, એકનું ત્રીજી સાઈડ છે, બધા અલગ અલગ સાઈડની અંદર જુએ છે, અલગ અલગ દિશામાં જુએ છે. શું કામ આવું કરે છે? આપણે જે આ ગરદન છે એ ગરદન આપણે પાછળ લઈ જઈ શકીએ? તો કે ના. તો આપણે કેવી રીતે જોઈએ? તો કે આપણી આંખ છે એ ફરે છે, આપણે ઝેરપોર જોવું હોય એ સાઈડ આપણે આપણી આંખને લઈ જઈએ એટલે આપણને દેખાઈ શકે છે. તો પ્રાણીઓ કઈ રીતે જુએ છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો જો વિદ્યાર્થી મિત્ર કે મોટાભાગના પક્ષીઓને માથાની બાજુઓ પર આંખો હોય છે. પક્ષીઓ છે એની આંખો ક્યાં હોય? તો આપણે બધાએ પક્ષીઓ જોયા છે, એમની આંખો છે એ માથાની બાજુ ઉપર હોય છે. એમની એક આંખ એક સમયે બે અલગ વસ્તુ જોઈ શકે છે. જ્યારે તે સીધું જોવે છે ત્યારે બંને આંખો એક વસ્તુ ઉપર જ કેન્દ્રિત થાય છે. જ્યારે એ સીધું જોવે છે ત્યારે એની બંને આંખ છે કોઈ પણ એક જ વસ્તુ ઉપર કેન્દ્રિત થાય છે. ત્યાર પછી જોવો વિદ્યાર્થી મિત્ર કે પક્ષીઓ છે ઘણી વખત ગરદન હલાવે છે, જે નીચે ચિત્રમાં આપેલું છે. શું તમે જાણો છો કે પક્ષીઓ આવું કેમ કરે છે? તો વિદ્યાર્થી મિત્ર, પક્ષીઓ શું કામ પોતાની ગરદન હલાવીને જુએ છે, આંખો કેમ નથી ફેરવતા, આવું તમે જાણો છો? તો કે પક્ષીઓ છે એની આંખો સ્થિર છે, આપણે જેમ એની આંખો છે એ હલાવી શકતા નથી, એટલા માટે એ ગરદન હલાવીને જોવાની કોશિશ કરતા હોય છે. ત્યાર પછી જોવો એક પ્રવૃત્તિ કરવાની છે કે એક અથવા બંને આંખથી જોવું. પહેલું, એક અથવા બંને આંખથી જોવું. તમે એક આંખથી જોવાની કોશિશ કરો અને બંને આંખથી જોવાની કોશિશ કરો તો તમે કેમાં વ્યવસ્થિત જોઈ શકો છો, કેમાં તકલીફ પડે છે એ પ્રવૃત્તિ દ્વારા તમને ખબર પડશે. તો તમારી જમણી આંખ છે એ બંધ કરો અથવા તો તમારા હાથથી ઢાંકી દો. એક હાથ છે એ આપણે ડાબી આંખ ઉપર અથવા તો જમણી આંખ ઉપર રાખી દેવાનો છે અને આંખ છે બંધ રાખવાની છે અને એક આંખ ખુલ્લી રાખવાની છે. પછી શું કરવાનું છે? તો કે તમારા મિત્રને તમારી જમણી બાજુ થોડા અંતરે ઊભા રાખો. એટલે કે તમારો એક મિત્ર છે એને તમારી બાજુમાં થોડાક અંતરે એને ઊભો રાખવાનો છે અથવા તો ઊભો રાખવાનો છે. અને પછી એ મિત્રને કહેવાનું છે એને કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરવાની છે. એટલે કે કેવી પ્રવૃત્તિ? તો કે હાથ હલાવે, પગ ડગાવે કે કોઈ પણ વસ્તુ પછાડે, એ રીતની એને પ્રવૃત્તિ કરવાની છે, માથું હલાવે. તમે તમારા મિત્રની પ્રવૃત્તિ છે ગરદન હલાવ્યા વગર, આપણે ડોગ છે જે ગરદન છે એ હલાવવાની નથી, એક આંખ બંધ છે, હાથ આડો રાખેલો છે અને એક જ હાથે જે મિત્ર પ્રવૃત્તિ કરે છે એ આપણે જોવાની કોશિશ કરવાની છે, મોઢું ફેરવવાનું નથી, સીધે સીધું જોઈ અને એ પ્રવૃત્તિ છે એનું આપણે જોવાનું છે, અવલોકન કરવાનું છે. હવે તમારા મિત્રની પ્રવૃત્તિ બંને આંખોથી ગરદન હલાવ્યા વગર જોવા પ્રયત્ન કરો. હવે જે આપણે એક હાથ ઉપર હાથ રાખ્યો હતો એ હાથ હટાવી લેવાનો છે અને બંને આંખ એ
જે મિત્ર છે એ જે પ્રવૃત્તિ કરે છે, જે વર્તન કરે છે, જોવાની કોશિશ કરવાની છે, પણ ગરદન હલાવવાની નથી. એક અથવા બંને આંખથી જોવામાં શું તફાવત છે? તમે આ પ્રવૃત્તિ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે તમે એક હાથે એક આંખથી જે વિદ્યા બાજુમાં મિત્ર ઉભેલો છે, પ્રવૃત્તિ કરે છે એ જોવો છો, અને બંને આંખથી જોવો છો, એમાં શું તફાવત છે? કોઈ તફાવત લાગશે? તો કે હા, ચોક્કસ તફાવત લાગશે. તો આ પ્રવૃત્તિ છે એ તમારે તમારા બાજુવાળા આજુબાજુમાં જે તમારા વિદ્યાર્થી મિત્ર હોય, તમારા ભાઈબંધ દોસ્તાર હોય, એમની સાથે આ પ્રવૃત્તિ છે તમારે ચોક્કસથી કરવાની રહેશે. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્ર કંઈક નવીન જાતનું ચિત્ર આપેલું છે કે આંખ હોવી જોઈએ ને એ જગ્યાએ આંખ નથી, બીજું કંઈક છે, અને જે કાન હોવા જોઈએ ત્યાં કાન નથી, તો આપણો ચહેરો છે તમે ચિત્રમાં જોઈ શકો છો પેજ નંબર 7 ઉપર, વિચિત્ર ચહેરો લાગે કે આંખની જગ્યાએ કાન હોય અને કાન છે એની જગ્યાએ આંખ હોય, તો આપણો ચહેરો કેવો લાગે આપણને પણ જોવો ન ગમે એવો વિચિત્ર લાગશે. ત્યાર પછી હજી એક પ્રવૃત્તિ એવી જ કરવાની છે કે હવે નાનો બોલ અથવા સિક્કો તમારે છે ઉપર ઉછાળવાનો છે, અને એ સિક્કો છે એક જ હાથે એક આંખ બંધ રાખવાની છે અને એ પકડવાની કોશિશ કરવાની છે. તો એ સિક્કો તમે પકડી શકશો? તો કે ના. શું કામ? તો કે આપણી એક આંખ છે બંધ છે, એટલા માટે આપણો જોવાનો વિસ્તાર છે એ ઓછો થઈ જશે, જોવાની જે ક્ષમતા છે એ ઘટી જાય છે. અને બંને આંખ ખુલ્લી હોય ત્યારે કોઈ પણ વસ્તુ તમે હવામાં ઉછાળશો અને પછી પકડવાની કોશિશ કરશો તો જરૂરથી તમે પકડી શકશો. હવે કેટલાક પક્ષીઓ જેવા કે સમડી, ગરુડ, ગીધ વગેરે આપણા કરતા 4 ગણું દૂર જોઈ શકે છે. આપણે જેટલે આમ દૂર સુધી જોઈ શકીએ છીએ ને વિદ્યાર્થી મિત્ર, એથી 4 ગણું આ જે પક્ષીઓ કીધા આપણે, સમડી છે, ગરુડ છે, વાઘ છે, ગીધ છે, આ બધા પક્ષીઓ છે મનુષ્ય કરતા 4 ગણું દૂર છે એ જોઈ શકે છે. ક્યાં ક્યાં પક્ષીઓ છે? તો કે સમડી, આ નામ પણ તમે સાંભળેલું હશે, ત્યાર પછી ગરુડ, ત્યાર પછી ગીધ અને વાઘ. આ બધા જે જંગલી પ્રાણીઓ છે, પક્ષીઓ છે, એ બધા છે આપણા કરતા 4 ગણું વધારે જોઈ શકે છે. શું તમે અનુમાન કરી શકો છો કે ગરુડ જમીન પર પડે રહેલ રોટલી કેટલા અંતરથી જોઈ શકે છે? ગરુડ રહ્યું એ જમીન પર પડેલી રોટલી છે એ ઉપરથી કેટલા અંતરેથી જોઈ શકે છે? તો કે ઘણે દૂર જ્યારે ગરુડ હોય છતાં નીચે રોટલી પડી હોય તો પણ ગરુડ છે એ રોટલીને જોઈ શકે છે, એટલે કે એની જોવાની ક્ષમતા છે એ સારી છે. ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્ર, બીજો ટોપિક, શું પ્રાણીઓ રંગો જુએ છે? જેવી રીતે આપણે જે રંગબેરંગી કલર છે, મેઘધનુષના જે કલર છે આપણે જોઈ શકીએ છીએ, એટલે કે મનુષ્ય જોઈ શકે છે, એ બધા જ રંગો છે એ પ્રાણીઓ, પશુઓ, જીવજંતુ જોઈ શકતા હશે? તો ચાલો આજે એનો આપણે અભ્યાસ કરીએ કે જેના દ્વારા તમને ખબર પડશે કે પ્રાણીઓ છે એ બધા રંગો જોઈ શકે છે કે નહીં. તો જો તમારા પુસ્તકની અંદર 4 ચિત્ર આપેલા છે, એ બધા ચિત્ર છે એ ફૂલોના છે, એમાં તમે જોવો પેલું ચિત્ર રંગબેરંગી છે, બીજું છે એથી થોડુંક ઓછું રંગબેરંગી છે, ત્યાર પછીના 2 ચિત્ર છે એ બ્લેક એન્ડ વ્હાઈટ છે, તો આવું કેમ? અને નીચે બીજા પક્ષીઓ ચિત્ર છે એની નીચે પક્ષીઓના અથવા તો માન મનુષ્યના ચિત્ર આપેલા છે, પેલું ચિત્ર છે એ વ્યક્તિ છે, કોઈ પણ મનુષ્યનું ચિત્ર આપેલું છે, ત્યાર પછી છે એ કોઈ પણ પક્ષી છે, કોણ છે? પક્ષી. અને ત્રીજું ચિત્ર છે એ પ્રાણીઓનું છે, અને છેલ્લું છે તમારા પુસ્તકની અંદર તો એ છે જીવજંતુ, અને ઉપર છે એ ફૂલોના ચિત્ર આપેલા છે. હવે કેટલાક પ્રાણીઓ છે આપણા જેટલા રંગ જોઈ શકતા નથી, એ ચિત્ર દ્વારા આપણે સમજીશું. તો એવું માનવામાં આવે છે વિદ્યાર્થી મિત્ર કે જે પ્રાણીઓ છે દિવસ દરમિયાન જાગતા હોય છે એ થોડાક રંગ જોઈ શકે છે, આપણા જેટલા તો નથી જોઈ શકતા, પણ એ થોડા ઘણા તો જોઈ શકે છે. પરંતુ જે પ્રાણીઓ છે એ ફક્ત રાત્રે જ જાગે છે, એટલે કે દિવસે સતત સૂતા રહીએ છીએ, ઊંઘતા રહીએ છીએ, અને રાત્રે જાગે છે, એ પ્રાણીઓ છે એ ફક્ત 2 જ રંગ જોઈ શકે છે. કયા 2 રંગ? તો કે સફેદ અને કાળો. આ 2 જ રંગ છે જે રાત્રે જાગે છે, રાત્રે જાગતા પ્રાણી, જે રાત્રે જાગતા પ્રાણી છે વિદ્યાર્થી મિત્ર, એ ફક્ત ને ફક્ત 2 જ રંગ જોઈ શકે છે, તો સફેદ એક અને કાળો. બાકી બીજા ઘણા પ્રાણીઓ છે કે જે બીજા રંગ દિવસે જાગતા છે એ બીજા રંગ પણ જોઈ શકે છે, પણ આપણા જેટલા જોઈ શકતા નથી.
ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્ર તીવ્ર કાન કાન અને સાંભળવાની ક્ષમતા એના વિશે આપણે ચર્ચા કરીએ તો જો એની અંદર તમને એવું પૂછવામાં આવ્યું છે કે આપણે પક્ષીઓના કાન છે સરળતાથી જોઈ શકતા નથી જોયા છે તમે પક્ષીઓના કાન ક્યાં હોય છે હા તો કે આપણે પક્ષીઓના કાન જોયા નથી તો એ કેવી રીતે સાંભળતા હશે કાન હોય જ નહીં તો કે ના વિદ્યાર્થી મિત્ર એમને કાન ન હોય પરંતુ સાંભળવા માટે કાનની જગ્યાએ નાના છિદ્ર હોય છે અને આ છિદ્ર પણ આપણે નથી જોઈ શકતા શું કામ તો કે આ છિદ્ર છે જે પક્ષીઓના પીછા હોય છે એની પાછળ ઢંકાયેલા હોય છે એટલા માટે આપણે એના કાન છે એ સરળતાથી જોઈ શકતા નથી ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્ર કે તમારે 10 પ્રાણીઓના નામ લખવાના છે કેવા પ્રાણીઓ તો કે એના કાન જોઈ શકતા હોય તો એવા કયા પ્રાણીઓ છે તો કે ઘણા બધા પ્રાણીઓ છે કે જેના કાન આપણે જોઈ શકીએ છીએ ગાય ગાયના કાન તમે જોયા છે તો કે હા ત્યાર પછી બિલાડી બિલાડીના કાન તમે જોયા છે તો કે યસ ત્યાર પછી ભેંસ ભેંસના કાન જોયા છે તો કે હા ત્યાર પછી કૂતરું તો આ બધા પ્રાણીઓ છે એમના કાન આપણે જોયા છે ને વિદ્યાર્થી મિત્ર હા સરસ ત્યાર પછી કેટલાક એવા પ્રાણીઓ છે કે જેમના કાન છે આપણા કાન કરતા મોટા છે તો એવા પણ ઘણા બધા પ્રાણીઓ છે કે આપણા કાન કરતા એમના કાન મોટા છે તો મોટા કાન વાળા કયા તો કે હાથી હાથી બધાએ જોયો છે એમના કાન છે આપણને ખબર છે કે આપણા કાન કરતા મોટા છે ત્યાર પછી સસલું બિકણ સસલું સસલું તમે બધાએ જોયું હશે એમના કાન છે એ આપણા કાન કરતા મોટા હોય છે ત્યાર પછી જુઓ હરણ કૂતરો આમાં પણ ગાય ભેંસ એ બધું આવી શકે એમના પણ કાન છે આપણા કાન કરતા છે એ મોટા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન જે છે કે 10 પ્રાણીઓના નામ લખો કે જેના કાન છે એ તમે જોયા હોય એ પ્રાણીઓના નામ તમારે લખવાનું થશે ત્યાર પછી તમારા પ્રાણીઓ એવા પ્રાણીઓના નામ લખો કે જે પ્રાણીઓના કાન છે એ મોટા હોય તો એવા પ્રાણીઓના નામ પણ તમારે હોમવર્કની અંદર લખવાનું રહેશે ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્ર કે અવાજ દ્વારા સંદેશો મોકલે છે કોણ તો કે પ્રાણીઓ શું તો કે અવાજ દ્વારા સંદેશો મોકલે છે એના વિશે આપણે જોઈએ ઉપરના 3 વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવી હવે ચોથો ટોપિક છે અવાજ દ્વારા સંદેશો મેળવે છે એના વિશે જોઈએ તો કે લંગૂર જે ચિત્ર આપેલું છે ને મિત્ર તમને એમ થતું હશે કે આ વાંદરાનું ચિત્ર છે બંદર છે પણ વાંદરો નથી વાંદરા જેવું જ છે એને લંગૂર કહેવાય આ એક વિદેશી પ્રાણી છે પણ વાંદરા જેવું જ આપણને લાગે છે તો કે આ લંગૂર છે એ ઊંચે ઝાડ પરથી બીજા પ્રાણીઓને એટલે કે વાઘ અથવા ચિત્તાના ભયથી સાવધાન કરે છે વાઘ અને ચિત્તો જે જંગલના જંગલી પ્રાણીઓ છે એ નાના પ્રાણીઓ બીજા એના કરતા જે નાના પ્રાણીઓ છે એનો શિકાર કરતા હોય છે એ તમે જાણો છો તો આ લંગૂર છે એ ઝાડવા ઉપરથી જો ઝાડ ઉપર બેઠું હોય ત્યાંથી કોઈ એવી અવાજ કાઢે જેના હિસાબે જંગલના બીજા પ્રાણીઓ છે સાવધાન થઈ જાય એમને ખબર પડી જતી હોય છે આમ લંગૂર એક ખાસ પ્રકારની ચેતવણી અથવા તો સંકેત આપી બીજા પ્રાણીઓ છે એમને સાવધાન કરે છે પક્ષીઓ પણ ભય વિશે ચેતવણી સંકેત આપે છે કેટલાક પક્ષીઓ ભય માટે અલગ પ્રકારનો અવાજ કાઢતા હોય છે એમનો અવાજ હોય છે કે ભય માટે એ અલગ પ્રકારનો અવાજ કાઢે જેથી બીજા પક્ષીઓ છે એમને ખબર પડી જતી હોય છે કેવી રીતે તો આપણે એક ઉદાહરણ જોઈએ જો કે દુશ્મન જે આકાશમાંથી આવતો હોય તો અલગ અવાજ કાઢવાનો અને દુશ્મન જે જમીનમાંથી આવતો હોય તો પણ અલગ અવાજ કાઢવાનો જેથી કરીને ખબર પડી શકે આ રીતનો અવાજ છે તો દુશ્મન જમીન ઉપરથી આવતો હશે આ રીતનો અવાજ કાઢે તો દુશ્મન આકાશમાંથી આવતો હોય એવી અલગ અલગ પ્રકારની છે ચેતવણી આપી સંકેત આપી અને વાતચીતો કરતા હોય છે તો વિદ્યાર્થી મિત્ર તમે પણ આ રીતની વાતચીત કરી શકો કે ક્લાસમાં જ્યારે શિક્ષક આવે ત્યારે તમે અલગ પ્રકારનો અવાજ કાઢો તો બીજા વિદ્યાર્થીને ખબર પડી જાય કે હવે ક્લાસમાં શિક્ષક આવવાની તૈયારીમાં છે અથવા તો બેલ પડવાનો હોય બ્રેક પડવાની હોય અને ત્યારે જે બેલ આપણે પાડી છે બે બેલ પડે તો મોટી બ્રેક એક બેલ પડે તો પિરિયડ ચેન્જ થાય આ શું છે તો કે સંકેત આપણને કેવી રીતે ખબર પડી તો કે એ સંકેત દ્વારા હવે ચેતવણી દ્વારા આપણને ખબર પડી કે એક બેલ પડ્યો એટલે પિરિયડ ચેન્જ થયો છે અને બે બેલ પડ્યો તો કે બ્રેક પડી છે અને વધારે બેલ પડે તો કે આપણે સ્કૂલમાંથી છૂટી પડી ગઈ છે આ રીતના સંકેતો દ્વારા આપણે પણ એકબીજાને સૂચન કરી શકીએ છીએ ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્ર છેલ્લો ટોપિક તો કે પ્રવૃત્તિ તો કઈ પ્રવૃત્તિ તમારે કરવાની છે એ પણ આપણે જોઈ લઈએ
સ્કૂલની અંદર તમારે એવી જગ્યા શોધવાની છે કે એકદમ શાંત જગ્યા હોય, ત્યાં કોઈ જ પ્રકારનો અવાજ આવતો હોવો જોઈએ નહીં, એવી જગ્યા છે તમારે શાળાની અંદર શોધવાની છે. પછી ત્યાં જઈને શું કરવાનું છે, તો કે તમારા મિત્રને થોડા અંતરે ઊભું રહેવાનું છે, ઊભું રહેવા કહેવાનું છે. પછી તો કે એના હાથ રહ્યા, એના કાન રહ્યા, એને બંને હાથથી ઢાંકી દેવાના છે જેવી રીતે ચિત્રમાં આપેલું છે એવી રીતે. અને પછી એને કંઈક વસ્તુ બોલવા માટે, ધીમેથી કંઈક બોલવા માટે કહેવાનું છે. અને એના જે કાન છે એ હાથ હાથ છે એ કાન પાછળ રાખવાના છે અને સાંભળવા માટે એને કહેવાનું છે. અને કઈ રીતનો અવાજ આવે છે એ પ્રવૃત્તિ દ્વારા તમને જાણવા મળશે. પછી તમારા હાથ તમારા કાન ઉપર રાખો અને કંઈક કહો. શું તમારો પોતાનો અવાજ તમે સાંભળી શકો છો? પહેલી પ્રવૃત્તિ હતી તો મિત્ર દ્વારા થઈ, બીજી પ્રવૃત્તિની અંદર આપણે છે આપણા હાથ આપણા કાન પાછળ રાખવાના છે અને કંઈક બોલવાનું છે. પછી આપણે આપણો અવાજ સાંભળી શકીએ છીએ કે નહીં એ પ્રવૃત્તિ દ્વારા તમારે જાણી અને રફ નોટની અંદર લખવાનું થશે. રેડી, આ હતી આપણી પ્રવૃત્તિ. અને આજનું આપણું જે મજાની ઇન્દ્રિય છે એના વિશેના આપણે જે ટોપિક હતા એની ચર્ચા કરી. તો આની અંદર ફરીથી કહી દઉં વિદ્યાર્થી મિત્ર, તમારું હોમવર્ક શું છે? તો અત્યારે મેં જે છેલ્લે પ્રવૃત્તિ કીધી એ પ્રવૃત્તિ તમારે કરવાની છે. ત્યાર પછી જે આ બે પ્રાણીઓ વિશે કે જેના કાન તમે જોયા છે અને જેના કાન છે એ આપણા કાન કરતા મોટા છે એવા પ્રાણીઓના નામ લખવાના છે. બસ આજે આપણે અહીંયા રાખીશું.